જય સરદાર જય શિવાજી જય હિન્દ હું રેશમા પટેલ ગૃહમંત્રી સાહેબને વિનંતી કરું છું કે તમે જે ફિલ્મી ઢબેથી પાટીદારોની ધરપકડ કરાવો છો એ બંધ કરો અમારા પાટીદારના ભાઈઓને રિમાન્ડમાં મારવામાં આવે છે કેમ મારવામાં આવે છે પ્રેમથી પૂછતા નહીં આવડતું આંદોલનકારીઓ છીએ ક્રાંતિકારીઓ છીએ કોઈ આતંકવાદીઓ કે નક્સલવાદીઓ નથી આ વાત ના ભૂલો બીજું એ કે મારી ધરપકડ કરાવો એ પહેલાં યાદ કરાવજો પોલીસ તંત્રને કે હું રેશમા પટેલ એકવાર રાણી પોલીસ સ્ટેશન સરેન્ડર થવા આવેલી અને ત્યારે મેં કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી તો કોઈ નાટકીય રૂપથી ધરપકડ કરતાં પહેલાં વિચારજો મારા મોબાઈલ નંબર પણ ચાલુ છે અને મારું નવું સરનામું પણ રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલું છે તેની જાણ ફરી એકવાર હું કરું છું તો મારી ધરપકડ કરાવતા પહેલાં મહેરબાની કરી અને મને જાણ કરજો હું હાજર થઈ જઈશ હવે મારા કોઈ પણ પાટીદાર ભાઈઓને રિમાન્ડમાં મારશો નહીં આ વાત હું બે હાથ અને એક માથું જોડીને વિનંતી સાથે કરું છું મારી વિનંતીમાં અતિશયોક્તિ છે આ વાત સમજી જાઉં અને મારા પાટીદાર ભાઈઓને પણ કહીશ કે તમને રિમાન્ડમાં મારવામાં આવે તો તમે જજ સાહેબ સામે એનો ખુલાસો કરો જજ સાહેબને જણાવી દો કે તમને મારવામાં આવ્યા છે આપણે ડરવાની જરૂર નથી મારા ભાઈઓ જણાવતા નથી કારણ કે એમને એવું મનમાં છે કે પાછળ ભાઈઓને વધારે સતાવશે આવું ના વિચારો આપણા બધા ભાઈઓ મજબૂત છે ખમતીધર છે આપણે કોઈથી ડરવાની જરૂર નથી જે સત્ય છે એને જજ સાહેબની સામે બોલી દો બસ આ જ એક વિનંતી છે અને પોલીસ તંત્રને અને ગૃહમંત્રી સાહેબને પણ ખાસ ખાસ વિનંતી છે કે કાનૂનના દાયરામાં રહી નિયમો સાથે અમારી ધરપકડ કરો અને અમને હાજર થવા માટેના તમારે જે પણ પ્રોસેસ થતી હોય એ કરો જય હિન્દ જય ભારત જય શિવાજી જય સરદાર